એટલે એ ઘણી મોટી તપસ્યા માગી લે છે, ઘણી આવડત માગી લે છે, અને મને વિશ્વાસ છે કે એવી તપસ્યા ને એવી આવડત ભગવાન સૈયદ અને અગ્રવાલ ને એમના સાથીદારોને આપશે. એના દ્વારા શું થશે? એના દ્વારા એ થશે કે આ પ્રદેશ જે વર્ષોથી પછાત છે, અને અમુક રીતે તો આજે પણ ગામડા વગેરે પછાત છે, આજે પણ પછાત છે, આમ તો ભારત જ પછાત છે, તમને ખબર હોય કે ન હોય. હમણાં થોડા દિવસ પહેલા ઉત્તર પ્રદેશના એક ગામમાં લોકોએ એક પ્રેમી ને પ્રેમિકાને ફાંસી આપી દીધી. હે, પંચાયત ભેગી થઈ, આખું ગામ ભેગું થયું, બંને પક્ષના માતા પિતા ભેગા થયા, થયા કે નહીં? આ પક્ષના માતા પિતા, પેલા પક્ષના માતા પિતા, જાહેરમાં ફાંસી આપી દીધી. કારણ શું હતું કે ગામનો છોકરો અને ગામની છોકરી તો ભાઈ બહેન કહેવાય, અને એ ભાઈ બહેન લગ્ન કર્યા, ઓહો આકાશ તૂટી પડે ઉપરથી, આ તો મર્યાદાનો નાશ થઈ ગયો, મર્યાદાનો ધ્વંસ થઈ ગયો. ગામનો છોકરો અને ગામની છોકરી પરણી શકે જ નહીં. હવે અમને કોણ સમજાવે કે આ નિયમ જો ઊંઝામાં લાગુ કરવામાં આવે તો આખા ઊંઝાને ફાંસી આપવી પડે. હવે ઊંઝામાં 6000 ઘર પાટીદારો, અને અંદર અંદર ગામમાં ગામમાં જ પરણે છે. સવારે પિયરમાં હોય, આજે સાસરામાં હોય, આમ સાસરું હોય, આમ પિયર હોય, સારું છે કે આ મર્યાદાનો ગજ ઊંઝામાં કે સિદ્ધપુરમાં પણ એક દશા, આ ગજ નથી લાવ્યા એટલું સારું છે. પણ કોણ અમને સમજાવી શકે કે માનો કે એવું માનતા હો તમે તો પણ એને ફાંસીએ ચડાવવાનું મર્યાદા ના કહેવાય? આટલો પછાત આ દેશ છે, આટલો બધો, આટલી હદે આ પછાત છે સામાજિક. તમે હમણાં ઇન્ટરવ્યુ જોયો તો એક વૃદ્ધ માણસ છે, ઇન્ટરવ્યુ આપી રહ્યા છે, એ કહી રહ્યા છે પેલા ઇન્ટરવ્યુ લેનારને, તુમકો પ્રેમ કરના હૈ તો બંબઈ જાઓ, તુમકો પ્રેમ કરના હૈ તો કલકત્તા જાઓ, પ્રેમ કરને કી બહોત જગા હૈ, ગાંવ મે થોડા પ્રેમ કિયા જાતા હૈ. હવે આ મૂર્ખને કોણ સમજાવે કે પ્રેમ કરવો નથી હોતો, થઈ જાય છે, આજુબાજુમાં રહેતા હોય એની સાથે થઈ જાય છે. આ કોઈ વ્યાપારી સોદો નથી કે જીરું વરિયાળી વેચવા બેઠા છીએ, ચાલો આપણે જીરું વેચીએ વરિયાળી વેચીએ. આ તો સંપર્કમાં આવે ને પછી માણસને એકબીજાના પ્રત્યે લાગણીઓ થઈ જાય. હવે આને કેવી રીતે, કારણ કે એને બિચારા જિંદગીમાં પ્રેમ જોયો જ નથી, એ નાનો હતો, ધાવણો હતો, ત્યારથી પરણાવી દીધો, અને એટલે એને પ્રેમ શું કહેવાય એની ખબર જ. આવો એક બનાસકાંઠા જેવો એક, અને બનાસકાંઠાના બે ભાગ, એક હરિયાળો બનાસકાંઠા અને એક રણવાળો બનાસકાંઠા. આ પાલનપુર તરફનો આખો ભાગ જુઓ તો ઠેઠ એકદમ લીલો, લીલી નાગેર ચડોતર જેવો, કાશ્મીર જેવો હરિયાળો પ્રદેશ, અને પછી વાવ તરફ આગળ જાઓ એટલે રણ જ રણ. પછી એ બે ભાગ વચ્ચે પાલનપુર જેવી એક સિટી, અને એમાંથી તમે જ્યારે એક દૈનિક શરૂ કરી રહ્યા છો ત્યારે એક બહુ મોટી હામ ને બહુ મોટી બાત ભીડી રહ્યા છો. મેં આ વાંચ્યું, મેં તમને કહ્યું ને કે આ પ્રશ્નો ઉકેલવા માટે છે. આજે આનો પહેલો દિવસ છે, અને પહેલો દિવસ છે એટલે ખરેખર તો પહેલા દિવસમાં મોટા સમાચાર એ આપવા જોઈએ કે પાલનપુરમાં દૈનિકની થયેલી શરૂઆત, એમ કહી અને તંત્રીનો અને બધાના ફોટા મોટા મોટા મૂક્યા હોય એવું મોટા ભાગે લોકો કરતા હોય છે. પણ આ લોકોનું પેપર છે એટલે પોતાના સમાચારને મહત્વ આપ્યા વિના પાલનપુર શહેરની જનતાનું સ્વાસ્થ્ય જોખમમાં મુકાતું પાણી પુરવઠા બોર્ડ, આ પાણીનો પ્રશ્ન લોકોનો છે, દૈનિકનો પોતાનો નથી, પણ દૈનિક એને વાચા આપે છે. અને આ જે લખાયેલું છે એથી કેટલાય લોકોમાં ખળભળાટ મચશે, કંઈ કરો કંઈ કરો, નહીં તો આ પાછળ પડશે પાછો, એમ કે આ પાછળ પડશે એટલે કંઈક કરો, એમાંથી પ્રજાનો પ્રશ્ન ઉકેલાશે. એટલે આ જે સામયિકો છે, પેપરો છે, એનો ધર્મ છે પ્રજાના પ્રશ્નને વાણી આપવી, વાચા આપવી, અને ઠેઠ સુધી લડી લેવું અને પ્રજાને સુખાકારી આપવી, આ એનું કામ છે. મેં વચ્ચે એક લેખ એક આખું એમનું વાંચેલું, એમાં બધા અંબાજીના જ બધા સમાચાર હતા. કેટલા લોકો કેટલે દૂર દૂરથી જય અંબે જય અંબે જય અંબે કરતા કરતા નાચતા કૂદતા ગાતા જાય, અને અંબાજીમાં બેઠેલા જે સ્થાપિતો છે એ અંબાજીની સાડી ખેંચતા હોય, અંબાજી માતાની સાડી ખેંચતા, ધીક ધીક પાવાના રાજન પાવો તારો પતે જશે રેલો. તમે કચ્છના ધરતીકંપમાં કોઈ વાર કચ્છ જોવા ગયા હો તો સામખિયારીમાં એક તલાટીનો બંગલો છે, અને તલાટીનો સરસ આલિશાન બંગલો બનાવેલો છે, અત્યારે ધરતીકંપમાં તૂટી ગયો છે, પણ લોકો એમ બતાવે છે કે આ અમારા તલાટીનો બંગલો છે.
આપણને ગૌરવ થાય. ભારતનો તલાટી પણ કેટલો મહાન છે. જો ભારતનો તલાટી આવો આલીશાન બંગલો બનાવતો હોય તો પછી ઉપરની તો વાત જ શું કરવાની હતી. તો ઉપરની તો પછી વાત કરવાનું જ કંઈ રહેતું નથી. એ જ દશા કદાચ અંબાજીમાં પણ લોકો કરવા બેઠા હોય, મને પૂરી ખબર નથી, પણ કરા કરવા બેઠા હોય તો આ ધી મેસેજ છે એ મેસેજ સુંઘતા 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 ઠેઠ પહોંચી જાય, હકીકતો ભેગી કરે અને હકીકતો ભેગી કરીને પ્રજા આગળ મૂકે. મેં કહ્યું આની કિંમત કેટલી છે, કે કિંમત છે જ નહીં, અમે એમને એમ લોકોને આપીએ છીએ અને કેટલાક લોકો પછી આનો ખર્ચો ઉપાડી લે છે, ખબર નહીં પૂરી જે વાત, પણ એ તો થોડોક ટાઈમ ચાલે, કાયમ એવી રીતે ના ચાલી શકે. પણ આ રીતે લોકોના પ્રશ્નોને ખૂણે ખાંચરેથી વીણી વીણીને લાવવાના અને લોકો આગળ મૂકવાના, સરકાર આગળ મૂકવાના અને એ પ્રશ્નોને ઉકેલાવવાના આ કામ આ દૈનિક પેપર કરી રહ્યું કરવાનું છે. અને મને એવું જ્યારે લાગ્યું કે આ પ્રસંગમાં મારે જવું જોઈએ, એક તો મને એક આ એક જ મુસલમાન એવો મળ્યો કે જે વંદે માતરમનું સમર્થન કરતા હોય, ને તો અત્યારે ઘણા લોકો આજે એ બાબતમાં તો કેટલા મોટા. અલ્યા ભાઈ આ તમે સમજો, આને રાષ્ટ્રીયતાને સમજો, આમાં તમે ખોટી શા માટે હઠ કરો છો. એક માણસ એની પરંપરાથી રાષ્ટ્રવાદી છે એટલે માતાજીનું મેં કલ્પના એવી કરી લઈને અહીં સરસ મજાનું ચિત્ર મૂક્યું છે. એને આપણે દીવો કર્યો, ધૂપ કર્યો. જો આપણે દરગાહ આગળ ધૂપ કરતા હોઈએ, કોઈ પીરબાપજી આગળ કરતા હોઈએ, કોઈ મજાર આગળ કરતા હોઈએ, તો આ તો ઈષ્ટદેવ છે, આપણો દેવ છે. મસરત એટલી છે કે એને આપણે સાડી પહેરાવી દીધી એટલે અલ્લાહ સાડીવાળો થઈ, એનો એ જ છે, બે તત્વ નથી, કોઈ જુદી વાત નથી. તો આટલી વિશાળતા, આટલી ઉદારતા અને આટલી નિર્ભીકતા એ નિર્ભય થઈને લખે છે, નિર્ભય થઈને છાપે છે. પરિણામ તો આવવા જ જોઈએ, આવવા જ પડે. તમે નિર્ભયતાથી વર્તો અને તમારા ઉપર કઈ પરિણામ ના આવે એવું કદી બને જ નહીં. હું પોતે ભોગવી રહ્યો છું. મારે પણ ઘણીવાર એવા પ્રસંગો આવે જ છે. મને એકવાર સુરતમાં લોકો લઈ ગયા તો ચર્ચા કરવા માટે, અમારે ભાષામાં કહીએ તો શાસ્ત્રાર્થ કરવા માટે. સામે માણસો હિન્દુ જ હતા, હું એ હતો. નીચે લોકો 8-10 છોકરા ત્રિશુલ લઈને ફરે, ત્રિશુલ લઈને ફરે. મને તો ખબર નહીં, પણ કોઈએ પૂછ્યું કે આ ત્રિશુલ કેમ લઈને ફરો છો, કે આ સ્વામીજી હિન્દુ ધર્મના વિરોધી છે, જો એ જરાક કંઈક બોલે તો આજે એમને પતાવી જ દેવાશે. એ તો સારું થયું કંઈક પતાવ્યા નહીં, બાકી એ તો પતાવી દે તો પતાવી દે, કંઈ 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 આમાં નવાઈ નહીં, કંઈ અસંભવ નહીં. દયાનંદ સરસ્વતી ખાટલામાં પડ્યા પડ્યા ના મરે, એ કોઈના ઝેરથી જ મરે, એને શહીદી કહેવાય, એને બલિદાન કહેવાય. અને બલિદાન આપી શકવાની હિંમત હોય એ જ દયાનંદ થઈ શકે, એ જ ભગતસિંહ થઈ શકે, સામાન્ય માણસો ના થઈ શકે. એટલે જ્યારે તમે નિર્ભીક થઈને કોઈની પણ શેર શરમ વાળા દાખ્યા વિના કલમ લખવા તૈયાર થાવ છો, તો તમારે એ બધી સંભાવનાઓની શક્યતાઓ રાખવી જ જોઈએ. પણ હું તો એટલી અપેક્ષા રાખું કે આ પેપર એક આદર્શ પેપર બને. બ્લેકમેઇલ કરવું કે બીજી રીતે કોઈની પાસેથી પૈસા પડાવવા, એ નાના નાના પેપરો આજકાલ બહુ કરવા લાગ્યા છે. એના એની ઘરાક કેટલા હોય, 100-150 હોય, 200 ઘરાક તો બહુ થઈ ગયા. મને કહ્યું ખરું એક માણસ, મને કહે અમારે તો 200 ઘરાક કોઈ ના થાય, તમે મફતે આપજે, તમે તમને ફાયદો. મને કહે જો એક તો સરકાર અમને બહુ મોટી જાહેર ખબરો આપે, કાગળ આપે, કાગળ જ નફોકારક છે. અને પછી ગામમાંથી આવું ખોળી કાઢવાનું, જો કાલ તમારું છાપવાનું છે, તમારી દીકરીની વાત છાપવાની છે, તમારા દીકરાની વાત છાપવાની છે. આ પ્રકારથી જે યલો જર્નાલિઝમ કહેવાય છે, યલો જર્નાલિઝમ પીળી પત્રકારિતા, એક બહુ મોટું દૂષણ છે. અને એ દૂષણથી આપણે બચવાનું છે. કોઈની આબરૂ ઉપર કે એની ઇજ્જત ઉપર હાથ નહીં નાખવાનો, કારણ કે ઇજ્જત અને આબરૂ છે. એટલે મુસલમાનો કહે છે કે અલ્લાહ રોજી દે ઓર અલ્લાહ ઇજ્જત દે. તમને રોજી મળે ને તમને ઇજ્જત મળે એટલે તમે માણસ કહેવાય છો. અલ્લાહ કિસી કી રોજી ન લે, ભગવાન કોઈની રોજી ના પડાવી લે, અને ભગવાન કોઈની ઇજ્જત ના લે. એટલે આ કામ નથી કરવાનું એવી મને ખાતરી છે. હું પરમેશ્વરને, મા જગદંબાને હૃદયથી પ્રાર્થના કરું. આ પેપર ધી મેસેજ દૈનિક આજથી શરૂ થઈ રહ્યું છે, ફળે ફૂલે વિકસે. અને એના તંત્રીઓનું જ ગૌરવ નહીં, પણ બનાસકાંઠાનું, પાલનપુરનું ગૌરવ બને. લોકો અમદાવાદના પેપર વાંચવા કરતાં પાલનપુરનું પેપર વાંચવાનું વધારે પસંદ કરે અને દૂર દૂર સુધી મંગાવે. મુંબઈમાં રહેનારા વાણિયા હોય કે પરદેશમાં રહેનારા
કોઈ બીજા બધા વેપારીઓ હોય, એ બધાને એમ જ થાય કે ભાઈ આ મેસેજ છે, એ મેસેજને આપણે મંગાવો અને આપણે એમાંથી વાંચીએ અને એમાંથી બનાસકાંઠાના ગુજરાતના જે પ્રશ્નો છે એ પ્રશ્નોને આપણે સમજીએ અને આપણી શક્તિ પ્રમાણે આપણે પણ એને ઉકેલવામાં કંઈક પુરુષાર્થ અને પ્રયત્ન કરીએ. જે સદગુણી સારા લોકો છે એમની પ્રસિદ્ધિ થવી જોઈએ અને જે દુર્ગુણી લોકો છે, જે લોહી પીનારા છે, જળોયો છે, એમની પણ પ્રસિદ્ધિ થવી જોઈએ એટલે લોકો એમને ઓળખે સમજે એ રીતે આ પેપર ફરીથી પરમેશ્વરને પ્રાર્થના કરું ફળે ફૂલે અને વિકસે એવી પરમેશ્વરને પ્રાર્થના. આભાર, ધન્યવાદ, હરિઓમ. સજ્જનો, મારે છેક સુધી બેસવું જોઈએ પણ મને ક્ષમા કરજો કે મારે વચ્ચેથી જવું પડે છે કારણ કે જવું જરૂરી છે. આભાર. તારીખ 19/8/2001. શું નામ આપનું? ગોપાલભાઈ. કયું ગામ? અમદાવાદ. લ્યો, તમારે જે વાત કરવી એટલે આપ જે વિચારો વ્યક્ત કરો છો સમાજમાં, સમાજના ઉત્થાનને માટે, તેમાં ખાસ કરીને આજના ભણેલા ગણેલા લોકોને માર્ગદર્શન મળી શકે એ દ્રષ્ટિથી સમાજની ઉત્થાન માટેનો સર્વશ્રેષ્ઠ માર્ગ કયો? મારા જે વિચારો છે ને એ દ્વિમુખી છે. એટલે એક પહેલી જે વાત છે એ તો એ છે કે હિન્દુ પ્રજાનું સતત પતન કેમ થતું રહ્યું? હિન્દુ પ્રજા સતત આર્થિક જે લોકો આવ્યા એ બધા જીત્યા અને અહીંયા રાજ કર્યું. બીજું કે આટલી બધી બહુમતીમાં હોવા છતાં પણ એ લઘુમતીથી ડરતી કેમ છે? 10-12% કે 15% લઘુમતી, 80-85% બહુમતી વાળી પ્રજા ફફડે અને મોહલ્લાના મોહલ્લા છોડીને ભાગે, તો એનું કારણ શું છે? તો મને એવું સમજાય છે કે આ આખી પ્રજાનું ઘડતર એવી રીતે થયું છે કે એ તો કદી પણ એક ના થાય, એનું વિભાજન જ વિભાજન રહે, ટુકડે ટુકડા રહે, અને કદી બળવાન ના થઈ શકે, એ શક્તિશાળી ના થઈ શકે. હવે આ બે મુખ્ય કારણો છે અને એ બે મુખ્ય કારણોને દૂર કરવા હોય તો એના અંદર શું કારણો રહેલા છે? તો મને એમ લાગ્યું કે વિભાજનનું પહેલું કારણ તો વર્ણ વ્યવસ્થા છે. વર્ણ વ્યવસ્થાએ જે ટુકડા કર્યા એમાંથી પછી જાતિવાદ, કોમવાદ, ફલાણો એ બધા થયા એટલે પ્રજા એકબીજાથી દૂર ખસી. અને આજે તો ઉત્તર ભારતમાં એવી સ્થિતિ છે કે વર્ગ વિગ્રહ થઈ જાય. બ્રાહ્મણો, ઠાકુરો, યાદવો, ફૂલન દેવીના બધા માણસો, એટલે જેને આપણે શુદ્રો અને મહાશુદ્રો કહીએ છીએ એ તો આપણાથી ઘણા દૂર ભાગી રહ્યા છે. એકદમ એને હવે આપણી સાથે મેળવવા કઠિન થઈ ગયા છે અને મેળવવા કોઈ તૈયારી નથી. બીજી તરફ છે જે આપણી હિન્દુ પરંપરામાં છે જ નહીં અહિંસાવાદ, એ અહિંસાવાદને અતિરેક પરિસ્થિતિમાં થોપવામાં આવ્યો છે. રામ અહિંસાવાદી નથી, કૃષ્ણ અહિંસાવાદી નથી, ઋષિઓ અહિંસાવાદી નથી, એ હિંસાવાદીઓ પણ નથી, એ વાસ્તવવાદીઓ છે. યુદ્ધના સમયે યુદ્ધ કરવું જોઈએ અને એ એવું શીખવાડે છે આપણને, ગીતા પણ એવું શીખવાડે છે. પણ તે છતાં ઠેઠ બુદ્ધથી માંડીને ગાંધીજી સુધીનો જે એક સ્વર રહ્યો, અહિંસા ઉપર અતિરેક ભર્યો ભાર દેવામાં આવ્યો, એને આ પ્રજાને કમજોર બનાવી, બળહીન બનાવી, શસ્ત્ર વિનાની બનાવી દીધી છે. અને ત્રીજી વાત છે કે જે રીતનું પલાયનવાદી અધ્યાત્મ અહીંયા વિકસ્યું, કે ઘર છોડો, પત્ની છોડો, બહાર છોડો, આ બધું છોડો, આમાં કંઈ સાર નથી, કંઈ ભેગું આવવાનું નથી, અને બધું છોડી અને ભિક્ષા માત્રથી જીવન જીવો, હું એને પલાયનવાદી. કર્તવ્ય તો છોડાય જ નહીં. મારે સ્વાધ્યાય પ્રવૃત્તિ વાળાને તો ધન્યવાદ આપવા જોઈએ કે એ લોકો કોઈને સાધુ નથી બનાવતા, એ કર્તવ્ય વિમુખ નથી બનાવતા. પણ બાકી તમે જુઓ તો બધો ભાર માણસને કર્તવ્ય છોડાવવા ઉપર, સારા સારા ડોક્ટરોને સાધુ બનાવી દેવામાં આવે છે, એન્જિનિયરોને સાધુ બનાવી દેવામાં આવે છે. અરે એને સારો એન્જિનિયર થવા દો, સારો ડોક્ટર થવા દો, સારો સાયન્ટિસ્ટ થવા દો, એ જુવાન છોકરાને તમે ટોકરા ખખડાવતો કરી દો છો, આ બધું બરાબર નથી. એટલે મારા વિચારોનો એક ભાગ એવો છે કે જેમ કોઈ જહાજ ડૂબતું હોય અને બધા લોકો ઉપર મળીને મહેફિલ મનાવતા હોય, આનંદ પ્રમોદ કરતા હોય, એને કોઈ માણસ કહે કે તમે નીચે જઈને જુઓ કેટલા ગાબડા પડેલા છે અને આમાં પાણી ભરાઈ રહ્યું છે, માટે તમે એ ગાબડા પૂરવાનું કામ પહેલું કરો. હવે બીજો જે બીજી જે ધારા છે, બીજો મુખ છે,
એ છે કે ધર્મને અત્યંત સરળ બનાવવાનો. ધર્મ અને સંપ્રદાય બે અલગ વસ્તુ છે. ઋષિઓ બધા ધાર્મિક છે, સાંપ્રદાયિક નથી. ગાંધીજી પણ ધાર્મિક છે, પણ ગાંધીજી કોઈ સાંપ્રદાયિક નથી. તો મારું સૂત્ર છે સંપ્રદાય વિમુક્ત ધાર્મિકતા. તમે ધાર્મિક બનો, પણ એમાં કોઈ સંપ્રદાયમાં ફસાવાની જરૂર નથી. હવે સંપ્રદાયો 20,000 સંપ્રદાયો ભારતમાં થયા છે અને થઈ જ રહ્યા છે. એ વિભાજન ઉપર વિભાજન કરે છે. એટલે એમાંથી છૂટીને માણસો ધાર્મિક બને, વિભાજન ન કરે, સમગ્ર ટોટલ હિન્દુઓ એક થાય અને બધાને સરખો ન્યાય મળે અને ધર્મને સરળ બનાવો. સવારે સાંજે પ્રાર્થના અને આખો દિવસ કામ કરવાનું, પોતાનું કર્તવ્ય કરવાનું, કોઈને કર્તવ્ય છોડાવવાનું નહીં અને પ્રાર્થના સવારે સાંજ જરૂર કરવાની. આ બેના સ્વાધ્યાય વાળા એને ત્રિકાલ સંધ્યા અથવા દ્વિકાલ સંધ્યા કહે છે. એ સંધ્યા કહો કે પ્રાર્થના કહો, તમારે જે કહેવું હોય એ કહો. અને એની સાથે સ્વાવલંબી માણસો ઉભા કરવાના, પરાવલંબી નહીં. તમે ખવડાવો ને હું ખાઉં, મારા જીવનનો ભાર તમે ઉંચકો, આવી રીતે પરોપજીવી વર્ગ છે. એ આખો વર્ગ છે એને સ્વાવલંબી બનાવી દેવાનો. તમે તમારા પગ ઉપર ઉભા રહો, તમે પોતાનો રોટલો ખાઓ. જેમ સ્વાધ્યાય વાળા છે એ પોતાનો ટિફિન લઈને જાય, કોઈના ત્યાં એમને કે ભાઈ અમને જમાડો કે એવી વૃત્તિ નહીં. આ બધી આ બે બે વિચારધારાઓ મુખ્ય છે. એટલે હું છે એ પ્રજાને એક તરફ તો એકતા કરવાની વાત કરું છું અને બીજી તરફ પ્રજા શસ્ત્રધારી બને. એટલી માળા નહીં પહેરવાની, એની સાથે સાથે એની પાસે નાનું મોટું કોઈ પણ કાયદેસરનું શસ્ત્ર હોય અને જરૂર પડે એ પોતાનું, પોતાની પત્નીનું, પોતાની મિલકતનું રક્ષણ કરે, એટલો એને બળવાન બનાવવાનો, બહાદુર બનાવવાનો. અને એકના ઉપર વિપત્તિ આવે તો બાકીના બધા એને સાથ આપે, એવી રીતે એને બધાને એક બનાવવાના. આ મારા વિચારો છે. બહુ સુંદર આપના વિચારોથી ખરેખર આનંદ થયો. થોડુંક આગળ એક બે વાતમાં આપનું માર્ગદર્શન માંગુ કે મૂર્તિ પૂજા જે આપે વાત કરી કે સંપ્રદાયો વધતા રહેલા છે અને એની અંદર મુખ્યત્વે મૂર્તિ પૂજાનું મહત્વ લોકોએ સ્વીકાર્યું હોય એવું લાગે છે, તો આપનો મૂર્તિ પૂજા માટે સામાન્ય રીતે અભિગમ શું હોઈ શકે? મૂર્તિ પૂજા એ આવશ્યક છે કે સ્ટેપિંગ સ્ટોન શરૂઆતના સાધકો માટે જરૂરી છે, અમુક કક્ષા પછી મૂર્તિ પૂજાની જરૂરિયાત નથી? અને એક બીજી વાત, વિપશ્યનાની પદ્ધતિ ગોયન્કાજી જે આપી, બુદ્ધ ધર્મ ઉપર છે કે નહીં મને બહુ ખ્યાલ નથી, પણ સમગ્રતયા એ લોકોનું કામ પણ ભારતમાં ઉત્તરોત્તર વધતું રહેલું હોય એવું દેખાય છે. તો આ બે બાબતમાં, એક તો વિપશ્યના મેડિટેશન અને મૂર્તિ પૂજા. પહેલી વાત શું છે કે મૂર્તિ પૂજા હિન્દુ પ્રજામાં એટલી ઊંડાણ સુધી પ્રવેશેલી છે કે એનો ઉચ્છેદ કરવા માટે કેટલાય લોકોએ પ્રયત્નો કર્યા પણ કોઈ સફળ ના થઈ શક્યા. એટલે મૂર્તિ પૂજાનો એકદમ નકાર કરવો એ બરાબર નથી. હવે મૂર્તિ આપણે સ્વીકાર કરવાની, પણ મૂર્તિઓમાં પ્રજા અટવાઈ ના જાય, ઊંચવાઈ ના જાય. એટલે હું શું કહું છું કે સમીકરણ સાથે એક જ પરમાત્મા છે, એને તમે વિષ્ણુ કો, શિવ કો, અંબાજી કો, રામ કો, કૃષ્ણ કો, તમારે જે નામ આપવું હોય આપો, પણ બે ભગવાન નથી. ભગવાન એક જ છે, એના જુદા જુદા રૂપ છે. એટલે શરૂઆતના તબક્કે અને પછી છેલ્લા તબક્કે પણ મૂર્તિનો વિરોધ નહીં. વિરોધ કયા અંશમાં છે કે એવી પૂજા ના હોવી જોઈએ જે કોમર્શિયલ હોય. મંદિરો બધા કોમર્શિયલ બનાવી દીધા, ઉપર બધું લિસ્ટ લખેલું હોય છે, આ કરો તો આટલા પૈસા, આ કરો તો આટલા પૈસા, આ કરો તો આટલા પૈસા. એ આખી જે દુકાનદારી છે એ દુકાનદારી ના હોવી જોઈએ. રાજી ખુશીથી કોઈ બે પૈસા મૂકે તો ભલે, અને એનો તમે સન્માર્ગે સદુપયોગ કરો, એ પણ બરાબર છે. પણ મંદિરો હવે કોમર્શિયલ બની ગયા છે અને લોકો પાસેથી એટલો બધો પૈસો પડાવવામાં આવે છે, તો એનો વિરોધ તો હું કરું છું અને કરવો જ જોઈએ. બીજી વાત હવે એ છે કે વિપશ્યના છે એ અનિશ્વરવાદી ઉપાસના છે, ઈશ્વરવાદીઓએ ના કરવી જોઈએ. નહીં તો શું થાય, એ બે નાવ ઉપર એના પગ થઈ જાય. કહે કબીર દો નાવ ન ચડીએ, એ આખી ઉપાસના બૌદ્ધોની છે અને એ અનિશ્વરવાદી છે. એટલું જ નહીં, હું તો તમને એટલે સુધી કહું કે વધારે પડતો યોગાભ્યાસ કે ધ્યાન ના કરવા જોઈએ. કેમ ના કરવા જોઈએ? પણ ઉપાડ જતી કેમ ના કરવા જોઈએ? મગજ ડલ થઈ જાય છે, એનાથી મસ્તિષ્ક છે એ ડલ થઈ જાય છે. તમે થોડુંક સવારે
થોડું ધ્યાન કરો, થોડું વ્યાયામ એટલે આસન કરો, એ બધું બરાબર છે. પણ તમે 2 કલાક 3 કલાક ભોંયરામાં કે રૂમમાં બંધ થઈને રહો, 6-12 મહિનામાં તમે કશા કામના નહીં રહેવાના, નહીં દુકાનના, નહીં પત્નીના, નહીં બાળ બચ્ચાના, કોઈના કામના નહીં રહેવાના. એટલે એ છે, એ બહુ ફાયદાકારક નથી. હે બાપ સર, તમારે ખેતરમાં કામ કરવાનું, દુકાનમાં કામ કરવાનું, એ યોગ જ છે, એ યોગ જ છે. ખ્યાલ આવ્યો ને? એટલે આ વાત છે. બહુ સુંદર છે કે ગીતામાં પણ કે યોગ કર્મશુ કૌશલમ, અને સમાજની અંદર રહીને ઈશ્વરને બધી જગ્યાએ જોવા, એ દ્રષ્ટિકોણ આપણા જીવનમાં આવે તેને માટે સતત પ્રયત્નશીલ રહેવું જોઈએ. એટલે એ દ્રષ્ટિએ બધાએ ગીતાના વિચારો ઘરે ઘરે જાય તે જરૂરી છે. અને એ દ્રષ્ટિએ આપ સામાન્ય રીતે સામાન્ય માણસને માટે આજે સમાજમાં ઠેર ઠેર અંધશ્રદ્ધા, ગીતાથી ગીતાનું પૂજન થાય છે, પણ ગીતાની અંદર જે શક્તિ છે તે ગીતાને ધર્મ પુસ્તક તરીકે એનો સમાજમાં વધારે રીતે એનું સમજણપૂર્વક જીવનમાં આચરણ આવે, હા વૈચારિક પર, તેને માટે હવે બૌદ્ધિકોએ વાનપ્રસ્થીઓએ શું કરવું જોઈએ એના માટે આપનું માર્ગદર્શન. પહેલા તો શું છે કે લગભગ દુનિયાના બધા ધર્મોમાં થોડા ઘણા અંશમાં તો અંધશ્રદ્ધા રહેવાની જ. કારણ શું છે કે બધા જ ધર્મો કોઈને કોઈ રીતે થોડા ઘણા ચમત્કારો માનતા જ હોય છે, એટલે અંધશ્રદ્ધાને બિલકુલ ઉચ્છેદ કરવો એ શક્ય નથી. પણ હિન્દુ ધર્મ જે વધુ પડતી અંધશ્રદ્ધા છે એનું મૂળ કારણ પુરાણો છે. કારણ કે પુરાણોમાં શ્રાપ અને આશીર્વાદની કથાઓ, ડગલે ને પગલે પેલા ઋષિએ શ્રાપ આપ્યો, પેલા ઋષિએ આશીર્વાદ આપ્યો, એમાં પુરુષાર્થની કથાઓ નથી. અને સપ્તાહો થાય, 7-7 દિવસ સુધી એ શ્રાપ અને આશીર્વાદની તમે કથાઓ સંભળાવો, હજારો માણસો લાખો માણસો સાંભળે, એમાં 70-80% તો બહેનો હોય, બહેનો પહેલેથી જ વૈચારિક રીતે થોડીક પછાત હોય, અને આવી બધી શ્રાપ આશીર્વાદની કથાઓ સાંભળે, એટલે એ વધારે ને વધારે અંધશ્રદ્ધાળુ બને. આને આને છોડાવવી બહુ કઠિન છે. માનો કે ઘરમાં પુરુષ હોય એ અંધશ્રદ્ધા ના માનતો હોય, પણ સ્ત્રીઓ માનતી હોય, પુરુષ આગો પાછો થાય એટલે એને જે કરવું હોય દોરા ધાગા એ બધું કરી લે, પૈસા પૈસા જે કઈ ખર્ચવા હોય ખર્ચી લે. જ્યાં સુધી આ શ્રાપ અને આશીર્વાદની કથાઓ છે એની જગ્યાએ પુરુષાર્થની કથાઓ સપ્તાહોમાં શરૂ કરવામાં નહીં આવે, અને આના ઉપર પ્રતિબંધ મૂકવો જોઈએ કે આ શ્રાપ અને આશીર્વાદની કથાઓ બંધ કરો. કારણ કે સામે હવે રાજાને પુત્ર નહોતો, અને પછી કોઈ ઋષિએ આશીર્વાદ આપ્યો અને એના ઘરમાં પુત્ર થયો. હવે સાંજે સામે કેટલાય પુત્ર વિનાના બેઠા છે, એ બધાય પછી અમારા જેવા પાસે આવે ને કે એમાં કેટલાક લોકો એનો લાભ ઉઠાવે. એટલે શ્રાપ અને આશીર્વાદની કથાઓ છે એ અંધશ્રદ્ધાનું મોટામાં મોટું કેન્દ્ર સ્થાન છે. આપણે બહુ સુંદર માર્ગદર્શન આપ્યું. છેલ્લે અત્યારે 2 પ્રકારની વાતો સમાજમાં પૂર જોશમાં ચાલે છે. એક વેદાંતના ઉપર કામ કરવા વાળા સંન્યાસી લોકો કે જે બ્રહ્મ આત્મા નિર્ગુણ નિરાકાર અને એની જ પૂજા, અને એ જો જ્ઞાન થાય કે હું જ આત્મા છું ને શરીર નથી, તો એની અંદર જ્ઞાન થવાથી બધું જ મળે એવી જાતની એક વિચાર ચાલે છે. અને બીજું કર્મ પ્રધાન હોવું જોઈએ, અને કર્મની સાથે સાથે મોરાલિટી એટલે કે જીવનમાં નીતિમત્તાનું શિક્ષણ હોવું જોઈએ, અને હાર્મની સમાજમાં એટલે સંવાદિતા મેન્ટેન થાય, પ્રસ્થાપિત થાય, અથવા સંતુલન, કુદરતનું જે કામ છે કે સંતુલન જાળવવું, અને સંતુલન જાળવવાને માટે આપણે કંઈ પણ પ્રયત્ન કરવો જોઈએ એવું માનવા વાળા વર્ગ છે. તો આ બાબતમાં આપનું આપની વાત સાચી છે. કારણ કે ભારતમાં મોટા ભાગે સાધુ સંન્યાસીઓ ધર્મનો પ્રચાર નથી કરતા, દર્શનનો પ્રચાર કરે છે. ક્રિશ્ચિયન ધર્મનો પ્રચાર કરે છે, મુસલમાન ધર્મનો પ્રચાર કરે, એમના ધર્મનો, એમના સંપ્રદાયનો. જ્યારે આપણે ત્યાં તો ચાતુર્માસમાં, આખા ચાતુર્માસમાં ઘટાકાશ ને મઠાકાશ, રજ્જુ ને સર્પ, એ દર્શનનો પ્રચાર કરે છે. હવે દર્શનના પ્રચારમાં મેં શરૂઆતમાં જેમ તમને કહ્યું એમ, ભારતનું દર્શન ઉત્તરવર્તી કાળનું, ઋષિઓનું નહીં, પછીના કાળનું પલાયનવાદી થયું. એટલે મારે એના શરીરને કઈ લેવા દેવા નથી, શરીર છે જ નહીં, જગત છે જ નહીં, હું જ આત્મા છું, હું જ પરમેશ્વર છું, આ પ્રકારની માન્યતાઓએ દેશને પારાવાર નુકસાન પહોંચાડ્યું. શરીર એક વાસ્તવિકતા છે, શરીર છે,
અને શરીરથી અલગ કોઈ આત્મા છે એવું નથી. શરીર અને આત્મા બંને એકબીજામાં ઓતપ્રોત છે, સુખ દુઃખ નો અનુભવ થાય છે. હું ક્યાં સુખ દુઃખ ભોગવું? એ લોકો શું કે, આ તો શરીર ભોગવે છે, આ શરીરને ખાવું છે, મારે કઈ થોડું ખાવું છે? આ બધી વાસ્તવિક વાતો નથી, અને આ વાતોથી કશો લાભ નથી થતો હોતો. અંતે તો તમારે ખાવું જ પડતું હોય છે, આ શરીર કરીને પણ ખાવું પડતું હોય છે. એટલે જે આપણા પ્રાચીન ઋષિઓ છે, એ ઋષિઓ છે એ આત્મવાદી છે, પણ દેહવાદી પણ છે અને વિશ્વવાદી પણ છે. આત્મવાદ, દેહવાદ અને વિશ્વવાદ, આ ત્રણેયનું સમીકરણ કરી, અને અધ્યાત્મવાદ, એમાં આત્માની ઉપેક્ષા નહીં, શરીર માધ્યમ ખલુ ધર્મ સાધન, શરીરની પણ ઉપેક્ષા નહીં અને વિશ્વની પણ ઉપેક્ષા નહીં. આ વિશ્વને તમારે સુંદર બનાવવું છે. તમે સારા રસ્તા બનાવો, સારી ટ્રેનો ચલાવો, સારા પ્લેનો ઉડાડો, તમારા દેશનું રક્ષણ કરો, તમારા દરિયાને સારો બનાવો, નદીઓને સારી બનાવો, સારા બગીચા બનાવો, એટલે વિશ્વનું પણ સુંદરીકરણ કરવાનું છે. એટલે આ જે વિચારધારા છે કે જગત ત્રણેય કાળમાં નથી અને હું જ પૂર્ણ પરિબ્રહ્મ પરમાત્મા, એ તો બધી કાલ્પનિક વાતો છે, બરાબર નથી. એવી વાતો ગીતામાં નથી. એક દાખલો તમે આપો કે આખી ગીતામાં અર્જુનને કૃષ્ણ કોઈ જગ્યાએ એમ કહે છે કે તું જ પરબ્રહ્મ છે અને આ જગત ત્રણેય કાળમાં નથી, એવું કોઈ જગ્યાએ કહે છે? એ તો કહે છે યુદ્ધ કર, આમ કર, તેમ કર, ફલાણું કર, ફલાણું કર, ભક્તિ કર, એવી બધી વાતો કરે છે. ત્યારે આ નકારાત્મક વાતો છે, એનાથી બહુ નુકસાન થયું અને થઈ રહ્યું છે. ગીતાની અંગે આપણે વાત કરી ત્યારે થોડુંક એવું થાય છે, કેટલાક લોકો પુનર્જન્મમાં માનતા જ નથી, પુનર્જન્મ છે કે નહીં એની કલ્પના કરતા જ નથી. ત્યારે આપણે ત્યાં ભગવાને પણ ગીતામાં કહ્યું કે અર્જુન તારા ઘણા જન્મ થયા ગયા, તું જાણતો નથી પણ હું જાણું છું, તો એ બાબતમાં આપનું માર્ગદર્શન છે. બહુની મે વ્યતીતાની જન્માની તવચાર્જુન, તાન્યહં વેદ સર્વાણી નત્વં વેત્થ પરંતપ. તમે જે કહ્યું એનો આ શ્લોક છે. એટલે ભગવદ્ ગીતામાં અને બીજા બધામાં જૈનો, બૌદ્ધો અને હિન્દુઓ પુનર્જન્મવાદી છે, મુસ્લિમો અને ક્રિશ્ચનો પુનર્જન્મને માનતા નથી. હું મારો વ્યક્તિગત જો અભિપ્રાય આપું, શાસ્ત્રીય નહીં, શાસ્ત્રમાં તો પુનર્જન્મ છે જ, પણ મારો જો વ્યક્તિગત હું અનુભવ આપું, અભિપ્રાય આપું, તો મને એમ લાગે છે કે પુનર્જન્મ એક સંભાવના માત્ર છે, પ્રૂફ નથી, એને તમે પ્રૂફ ન કરી શકો. એક એક શ્રદ્ધાનો વિષય છે, અને કદાચ હોય, કદાચ ના પણ હોય. મારું મન એમ નથી સ્વીકાર કરતું કે આ કૂતરું કોઈ જન્મે હું કૂતરું હતો, મચ્છર હતો, માકડ હતો, ચાંચડ હતો, ઈયળ હતો, એવું મારું મન નથી માનતું. ખ્યાલ આવ્યો? એમ ભવિષ્યમાં પણ હું કોઈ કાગડો થઈશ કે વાઘ થઈશ કે સિંહ થઈશ, એવું મારું મન નથી માનતું. એવી કેટલીય યોનિઓ છે જે બિલકુલ નષ્ટ થઈ ગઈ, ડાયનાસોર ને એ બધી કેટલીય નષ્ટ થઈ, એવી કેટલીય યોનિઓ છે જે નવી પેદા થઈ અને સતત નવી પેદા થઈ રહી છે. એટલે પુનર્જન્મ વિશે મારો એવી માન્યતા છે કે એક સંભાવના છે, કદાચ હોય, કદાચ ના પણ હોય. પણ પુનર્જન્મ વાદે હિન્દુ, જૈન અને બૌદ્ધ આ ત્રણેય પ્રજાઓને એક રીતે બહુ નુકસાન કર્યું છે. નુકસાન એ રીતે કર્યું છે, કઈક થાય તો પૂર્વના કર્મ, આ છોકરી વિધવા કેમ થઈ તો પૂર્વના કર્મે, આ માણસ ગરીબ કેમ થયો, આને કેન્સર કેમ થયું, પૂર્વના કર્મે. એકે એક બાબતમાં ડગલે ને પગલે બધું પૂર્વના કર્મે, પૂર્વના કર્મે, પૂર્વના કર્મે. અને એના કારણે તમારે જે પ્રત્યક્ષ ઉપાયો કરવા જોઈએ એ શિથિલ થઈ ગયા, એ બધા શિથિલ થઈ ગયા. અમારે સાધુઓમાં તો એટલે સુધી માન્યતા છે કે મરણ પથારીએ પડેલા માણસને પાણી પણ ના આપવું, પાણી આપશો તો એના કર્મો રહી જશે, ફરી જન્મ લેવો પડશે, માટે એને બધું ભોગવી લેવા દો, એનો જે હોય એ બધું ભોગવી લેવા દો. એટલે આ રીતે પુનર્જન્મવાદ છે અને પુનર જે કર્મવાદ છે એને લોકોને પુરુષાર્થી ના થવા દીધા. તમે પૈસાદાર થયા કારણ કે પૂર્વજન્મમાં તમે ખૂબ દાન કર્યું હતું, એટલે જે કઈ થયું એ બધું પૂર્વના કર્મે. આ બરાબર નથી, આ બરાબર નથી. તમે પૈસાદાર થઈ શકો, તમે સુખી થઈ શકો, તમે દુઃખી થઈ શકો, કેન્સર થાય ખરું અને કેન્સર મટાડી પણ શકાય, બીજા રોગો પણ થાય ને એને મટાડી પણ શકાય, આયુષ્યને વધારી પણ શકાય,
આયુષ્યને ઘટાડી પણ શકાય, એ બધી શક્યતાઓ. ખરેખર બહુ આનંદ આવ્યો. હવે એક છેલ્લો પ્રશ્ન આપને પૂછું. હું અમેરિકામાં હતો ત્યારે એક ભાઈએ ત્યાંના પ્રશ્ન પૂછ્યો, પુનર્જન્મને લગતી વાત હતી. તેથી કહ્યું કે દરેકમાં જુવાર હોય તો જુવારના દાણામાંથી જુવાર જ થાય, બાજરીમાંથી બાજરી જ થાય, જે પુષ્પનું જે હોય બીજ એમાંથી એક પ્રકારનું થાય. તો માણસમાંથી જો ખરાબ કૃત્ય કરે તો પછી પશુઓનીમાં જાય, અથવા પશુ કે વાંદરો થાય, એ કેવી રીતે માની શકાય? એટલે મારી દ્રષ્ટિએ તો બે બરાબર નથી. જુવારમાંથી જુવાર થાય એ વાત સાચી, પણ આત્મા કોઈ જુવાર નથી, એ તો તમારું શરીર છે. એટલે માણસનો આત્મા કોઈ માણસ રૂપ જુદો નથી. એમ એ તો એટલે સુધી મોટાભાગે આવું બ્રહ્માકુમારી વાળા માનતા હોય છે કે સ્ત્રી સ્ત્રી જ થાય, પુરુષ કાયમના માટે પુરુષ જ થાય. તો એ આત્મા જે છે એ કોઈ સ્ત્રી નથી કે આત્મા કોઈ પુરુષ નથી. એટલે આવું કેવું બરાબર નથી. કરતા તમે ફલાણું નથી કરતા, તમે આ નથી ખાતા, તમે કામળો નથી ઓઢતા, એ બધું કરો એટલે તમે મહાપુરુષ થઈ જાઓ, એ નહીં. જે સુખો શક્ય હોય અને જેમાં આપણને અનુકૂળતા હોય એ સુખો ભલે લોકો કરે. હું તો એટલે સુધી કહું છું કે સગવડો અને સુખો એ જ વિકાસનું મૂળ છે. જો તમને સગવડો અને સુખો ના જોઈએ તો વિકાસ થાય જ. આ કાર છે એમાં તમને અગવડ લાગે તો નવો મોડેલ આવે સગવડ વાળો. હવે જો તમે આમાં જ સંતોષ માની લો તો નવો મોડેલ આવે જ નહીં, તો વિકાસ ના થઈ શકે. એમ તમે 200 વર્ષ ઉપર જે ઘરમાં માટીના ઢેંચળા વાળા ઘરમાં રહેતા હતા, બારી બારણા વિનાના, હવા ઉજાસ વિના, એમાં જ તમને શાંતિ અને સુખ મળે તો તમે આજના નવા ઘરો ના કરી શકો. એટલે સુખ અને સગવડ છે એનો દ્રોહ નહીં કરવાનો, એ વિકાસના મૂળ કારણો છે, નેચરલ કારણો છે. અચ્છા, બીજી વાત એ છે કે પશ્ચિમ છે એ ભોગવાદી નથી, કર્તવ્યવાદી છે. આપણે ભારતના લોકો ખરેખર આપણે ભોગવાદી છીએ. હે, તમે જો તમે સૂક્ષ્મ રીતે અવલોકન કરો તો આપણે બસમાં બેસીએ ને તો 150 સીટો રાખીએ, આવનારા માટે 80 સીટ જ રાખીએ અને થેલી વેલી મૂકી દઈએ. તમે જ્યાં જુઓ ત્યાં સ્વકેન્દ્રિત પોતાના જ ભોગનો વિચાર, ત્યારે પેલા લોકો છે એ તમને એટલી જ સગવડ આપે, પણ એ કર્તવ્યવાદી છે. એ દારૂ પીવે, નાચે, ખાય, કૂદે, બધું કરે, પણ દેશદ્રોહ ના કરે, ગદ્દારી ના કરે. લડવાનું હોય, કઈ દેશનું કામ હોય, તરત જ તૈયાર થઈ જાય અને એટલે આગળ આવ્યા, એટલે જે સફળ રહ્યા છે. આપણે તો દુનિયાની સૌથી મોટામાં મોટી કામચોર પ્રજા છે, લબાડ પ્રજા છે, વાયદા કરીને પૂરા નહીં કરવાના બધી રીતે. અને એટલે આપણે જયારે એમને કહીએ કે બધા ભોગવાદી છે, તો કહે છે કે અમે ભોગવાદી છીએ. અને આપણે બધા અધ્યાત્મવાદી છીએ, આપણે એવો દાવો કરીએ, પણ ખરેખર એકે અધ્યાત્મવાદી, જેને આપણે અધ્યાત્મવાદી કહીએ છીએ ખરેખર અધ્યાત્મવાદી છે. મંદિરોમાં પૈસા કેમ પડાવવા એની જ ગણતરી સવારથી ત્યાં સુધી ચાલ્યા કરતી હોય છે. કોમર્શિયલ સેન્ટર બનાવી દીધા છે ચારે તરફ. ત્યારે પેલા લોકો છે આ કચ્છમાં એટલા બધા લોકો મદદ લઈને આવ્યા, હવે માંસ ખાનારા હતા, દારૂ પીનારા હતા, એમનું અંગત જીવન જે હોય તે, પણ એમણે જે માથું મૂકીને મદદ કરી એ તો આપણા કોઈએ ના કરી. હું જ્યાં હતો ત્યાં ચુસ્ત શાકાહારીઓ એમના રસોડામાં કોઈને પેસવાય નતા દેતા, અમારી જાત સિવાય બીજા કોઈ નહીં. અને પેલા તો કોઈ જાત બાત જોવા નતા આવ્યા, તો બધાને મદદ કરતા હતા. એટલે એક બીજો મુદ્દો પણ યાદ, ભોગવાદ છે, ભોગ જે છે એ નેચરલ, તમે એનો નકાર ના કરી શકો, અને નકાર કરો તો તમે કુદરતના સામે પડ્યા કહેવું. આ ખાધું આપણે એ નેચરલ છે, તમને ભૂખ લાગે એટલે ખાવું જ પડે. હવે તમે ના ખાવ તો 1 કલાક 2 કલાક 3 કલાક, પણ જેમ જેમ ટાઈમ થતો જાય એમ એમ ખાવું છે, ખાવું છે, ખાવું છે થયા કરે. એટલે જે રીતે ભારતમાં ભોગવાદનો તિરસ્કાર થયો છે ભોગોનો, એ બરાબર નથી. તેન ત્યક્તેન ભુંજીથા, ભુંજીથા સંસ્કૃતમાં ભુંજીથાનો અર્થ થાય છે ભોગ ભોગવ. હે, એ આજ્ઞાવાચી લકાર છે, ભોગ ભોગવ, પણ કેવી રીતે? તેન ત્યક્તેન એટલે અનાશક્તિથી, હાય 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 લાય લાય કરીને નહીં. એ તો તારે ખાવાનું જ છે, તો શરીર માધ્યમ ખરું ધર્મ સાધન,
તો એનાથી શરીર ટકશે. એટલે એ લોકો કર્તવ્યવાદી છે અને આપણે એમને ભોગવાથી ભોગવાદ કરી અને એમની નિંદા કરીએ છીએ. બરાબર ને? બસ હવે તમારો વારો. શું નામ તમારું? સ્નેહલ બેન. હા, તો કેસેટમાં એવું કહેલું આપશે કે ચમત્કાર થી બદતર એવું, તો એ ચમત્કાર. હા બરાબર બરાબર. જે કાર્ય ના કારણો આપણને સમજમાં આવે એ નોર્મલ કહેવાય, અને કાર્ય દેખાય પણ કારણ ના દેખાય કે સમજમાં ના આવે એને આપણે ચમત્કાર કહીએ. પણ સામાન્ય નિયમ એવો છે કે કારણ વિના કાર્ય હોય જ નહીં. કોઈ પણ કાર્ય, પછી આપણને ખબર પડે કે ના પડે એવા અલગ અલગ વાત છે, પણ કાર્ય હોય એટલે એનું કોઈને કોઈ કારણ હોય જ. સામાન્ય રીતે ભારતમાં જે આધ્યાત્મિક ક્ષેત્ર છે એ ચમત્કારે લઈ લીધું છે. લોકો બહુ જલ્દી ચમત્કારો કરી અને લોકોને પ્રભાવિત કરતા હોય છે. કોઈ કંકુ કાઢે, કોઈ થાપા કરે, કોઈ આમ કરે, કોઈ તેમ કરે. હવે એ બધામાં પડવું નહીં, એનાથી બચવું, એ મારવા છે. એ બધા સાચા નથી હોતા, એ મોટા ભાગે ખોટા જ હોય છે. એટલે એમનાથી, એ ગમે એવા સાધુ સંતો હોય કે ગમે તે હોય, પણ એનાથી દૂર રહે. ભગવાનની સાથે જે જોડે પોતે ભજન કરે ને બીજાને ભજન કરાવે એની પાસે જવું. ખાલી આ ચમત્કારોમાં જે લોકોને ખેંચ્યા કરે ને એનાથી તો દૂર રહેવું, એ ફસાવશે. ચારે બાજુ એટલા બધા વાડાઓ, એટલા બધા બધા પોતપોતાના ચોકામાં જ જીવે અને એની અંદર ને અંદર જ માણસ બસ એમાં જ મગ્ન રહે, એટલે એને બીજું કઈ નવું દેખાય જ નહીં. એટલે સરવાળે વિભાજન એટલું. મને તો, હું જે મેં ગીતા હમણાં જ પૂરી કરી ત્યારે મને સૌથી પહેલું મનમાં એક જ પૂર્ણ થઈ કે કૃષ્ણ એક બહુ જ મોટો વિચારક હોવો જોઈએ કે જેને એ વખતના સમયની અંદર એટલા બધા દેવતાઓની લોકો પૂજા કરતા હશે, એટલા હોમ હવન અને કદાચ બલિ આપતા હશે. એ વખતે ભગવાનને સૌથી પહેલા એ જ ઈચ્છા થઈ હશે કે બધાને એકેશ્વર વાત, એક જ ઈશ્વર, હું જ ઈશ્વર છું. સૌથી પહેલા મને એમ થતું કે જો કૃષ્ણ એમ કે હું ઈશ્વર છું, મને ભજ મને ભજ, તો મને પહેલો ઓબ્જેક્શન પહેલા એ થતું, પણ પૂરું કર્યા પછી મને એમ લાગ્યું કે ભગવાનને એ વખતે એ સમયે એ બહુ જરૂરી લાગ્યું હશે કે તમે બધા મને ભજો, તમે આ બધું છોડો, દેવતાઓને છોડો અને મને ભજો. એટલે એની પાછળ કદાચ એમણે આખા ભારતને એક કરવાનો એમનો હેતુ હોય એવું કદાચ લાગે છે. પહેલા તો ગીતામાં જે અહમ અને મમ શબ્દ છે ને એ કૃષ્ણવાચી નથી. એટલે તમે ગીતામાં એક વાત ધ્યાનથી જોજો, કોઈ જગ્યાએ કૃષ્ણ ઉવાચ નથી, શ્રી ભગવાન ઉવાચ. ખ્યાલ? એટલે કૃષ્ણ જયારે હું ભગવાન છું કે મને ભજો એવું કહે છે ત્યારે એ ભગવાન માટે કહે છે, પોતાના દેહ માટે નથી કહેતા. નહી તો શું થાય, કૃષ્ણ ઉવાચ એવું આવે. અચ્છા, બીજી વાત એ છે કે હું જે સ્પષ્ટ વાતો કરું છું એ તો નફાની વાતો નથી. મોટા ભાગના આ દેશના સાધુ સંતો વગેરે જે સંપ્રદાય વાળા કે બધા છે, એમને તો એમના નજીકનું પોતાનું હિત જ દેખાય, આખા રાષ્ટ્રનું કે પ્રજાનું કે પૂરા ધર્મનું એમને નથી દેખાતું. ખરેખર અત્યારે આપણી સ્થિતિ કેવી છે કે એક ડૂબતી સ્ટીમર હોય, સ્ટીમર ડૂબી રહી છે, પણ સંતરા વેચનારો અંદર છે ને એ ઉતાવળમાં છે, કેમ મારા સંતરા વધારે વેચી જાય. હે, અને સંતરા લો સંતરા લો સંતરા લો, તારા સંતરા વેચી જશે, તને પૈસા મળશે, પણ એ પૈસાનું થશે શું? અત્યારે આ આખા ધર્મની દ્રષ્ટિએ હિન્દુ પ્રજાની આવી દશા છે, પણ કોઈને એનો ખ્યાલ નથી. અને દરેક પોતાનો વાડો, પોતાનો પંથ, પોતાના ધર્મ સ્થાનો, અને એ બધાના કારણે પ્રજા એટલી બધી વિભાજિત અને દુર્બળ થઈ છે, પહેલા કોઈ દિવસ આટલી નથી. એટલે હું ઘણી વાર લોકોને કહું છું કે આ ગુરુ પ્રથા બંધ કરો, કોઈને ગુરુ નહીં કરાવવાના. કારણ કે જ્ઞાન માટે ગુરુ કરાવો, પણ જ્ઞાન તો ગુરુ નહીં નથી, એ પોતે જ અજ્ઞાની છે. જેટલા ગુરુ એટલા વિભાજન, જેટલા ગુરુ એટલા નવા નવા બાંધકામ. કારણ કે દરેક ગુરુને પોતાની અલગ અલગ, પછી પાછો એ શાખાઓ ખોલે એટલે એ ગામે ગામે એના બાંધકામ પાછા જુદા થાય. એ શાખાઓ ને બાંધકામને ચાલુ રાખવા માટે પાછા નવા શિષ્યો બનાવવા પડે, અને નવા નવા શિષ્યો તમે બનાવો એટલે જુવાનિયાઓને તમે ભોગલો. આ તો એટલું મોટું દૂષિત ચક્ર છે, એટલું મોટું દૂષિત ચક્ર છે. અને બધાનું મૂળ છે ગુરુ પ્રથા, એટલે એ બંધ થવી જોઈએ.